કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થતી માકન ડિસ્ટ્રિક નહેરમાં પાણીના અભાવે ધરતીપુત્રો પરેશાન. નહેરમાં સાફ સફાઈના અભાવે પાણી ના આવતું હોવાના આક્ષેપો. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થતી માંકણ રિસ્તી નહેર પાણીના અભાવે ધરતીપુત્રો પરેશાન બન્યા છે. મીડિયા ટીમ દ્વારા નહેરની મુલાકાત લેતા નહેરમાં જાડી ઝાંખરા ઉગેલા નજરે પડ્યા હતા, તેમજ એક જગ્યાએ નહેરમાં ગાબડું પડ્યું હોવાના પણ નજરે પડ્યું હતું. નહેરમાં પાણીના અભાવે ખેડૂતોનો મહામૂલો પાક નિષ્ફળ જવાની પણ ખેડૂતો દ્વારા ભીતિ સેવાઈ રહી છે. મીડિયા સમક્ષ નિવેદનમાં રફીકભાઈ સગીરે જણાવ્યું હતું કે ચાલુ સિઝનમાં હજુ સુધી નહેરમાં પાણી આવ્યું જ નથી, જેના કારણે અમારો પાક નિષ્ફળ જવાની શક્યતા સેવાઈ રહી છે. નહેરમાં પાણી છોડવા બાબતે અમે સંબંધિત અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં કોઈ ધ્યાન ન આપતું હોવાના પણ તેઓએ આક્ષેપ કર્યા હતા. પાણીના અભાવે કપાસ, શેરડી અને તુવરનો પાક નિષ્ફળ જવાની પણ તેઓએ ભીતિ દર્શાવી છે. તો નહેર ખાતા દ્વારા નહેરનું સમારકામ હાથ ધરી નહેરમાં પાણી છોડવામાં આવે એવી ખેડૂતો દ્વારા પ્રબળ માંગ ઉઠવા પામી છે. વલીભાઈ બાબરિયા, ZSTV, ભરૂચ. ન આવતા ન છૂટકી અમારે મીડિયાને બોલાવી પડી છે. મુખ્ય કારણ એ છે કે ઉરતથી નીકળીને દીવી સીમમાંથી થઈને પસાર થતી વલણ પાસે વલણમાંથી આવતી અને માંકણ પહોંચતી માંકણ દિસ્તી જેની બિલકુલ સફાઈ ન થવાથી પાણી અમારા ત્યાં બિલકુલ આવતું જ નથી અને પાણી કચરાને લઈને પાણીનું પ્રેશર થવાથી પાછળ તૂટી જવાનો બનાવ બને છે અને એ તૂટવાનું મુખ્ય કારણ નહેરની સફાઈ ન થવાના લઈને જ છે. અને અત્યારે અમે લોકો પાણી વગર એટલા વલખા મારી રહેલા છે કે અમારો ઊભો પાક જે અમારે શિયાળામાં ઘાસચારાની જરૂરત છે અમે વાવેતર કરી દીધું છે. હમણાં ચોમાસામાં કચ સિઝનમાં માવઠું થતાં અમે તેના અંદર વાવેતર કરી દીધું અને એના અંદર હવે પિયત બીજા પાણીની જરૂરત છે. એ પાણી બિલકુલ અમને ન મળતું હોય અને અમારો પાક બળી જતો હોય તો અમારે આ રજૂઆત કરવી પડેલી છે અને એના માટે અમે વારંવાર ફોન પર કરેલા છે.